કોરોનાના કેસ કરતા હવે હોસ્પિટલમાં બેડ પણ ખાલી થઈ રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. અમદાવાદથી વિગતો છે કે જ્યાં ધન્વંતરી હોસ્પિટલમાં હાલમાં 560 બેડ કાર્યરત છે. આજે 20 ઓક્સિજન બેડ અને 6 આઈસીયુ બેડ અવેલેબલ થયા છે. ધીમે ધીમે સ્થિતિ હવે સામાન્ય થતી જઈ રહી છે. કિંજલ મિશ્રા વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા અત્યારે જોડાઈ ગયા છે. કિંજલ, શું સ્થિતિ છે? કારણ કે એક સમયે ધન્વંતરી હોસ્પિટલમાં લોકો સારવાર માટે કતારોમાં લાગતા હતા, અત્યારે કેટલા બેડ્સ અવેલેબલ થયા છે, શું સ્થિતિ છે? જી વિધિ, 15 દિવસ પહેલા એક એવો સમય હતો કે જયારે ચોક્કસ એવું લાગતું હતું કે અમદાવાદના શ્વાસ રોકાઈ ગયા છે, પરંતુ આજે પરિસ્થિતિ ધીમે ધીમે કાબૂમાં આવી છે. જેનું ઉદાહરણ છે આ ધન્વંતરી હોસ્પિટલ. આ એ જ હોસ્પિટલ છે કે જેની બહાર કતારો લાગતી હતી. સવારે 5 વાગ્યાથી લોકો કતારમાં લાગી જતા હતા, પરંતુ આપ જુઓ કે અહીંયા હવે જે લોકો છે તે સામાન્ય રીતે એ છેલ્લા 1.5 કલાકમાં આવેલા લોકો છે, તે લોકો ઊભા છે. કોઈ પ્રકારનો કહી શકાય કે જે અવિશ્વાસ છે એ નથી જોવા મળતો. એક સંતોષ છે, એક ભરોસો છે કે તેમને પેશન્ટ અને જે બેડ છે તે બેડ મળી જશે. તેની સાથે જે ડિસ્ચાર્જ છે, ડિસ્ચાર્જ રેશિયો પણ વધી રહ્યો છે. અને સૌથી વધારે જે કહી શકાય કે બેડની અછતની વાત હતી તે અહીંયા પૂર્ણ થઈ ચૂકી છે. જે રીતે સતત અહીંયા ડિસ્પ્લેમાં પણ બતાવવામાં આવે છે, અત્યારે હાલની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો હાલમાં પણ ઓક્સિજનના 20 જેટલા બેડ ખાલી છે. તેની સાથે જ આઈસીયુના 6 બેડ ખાલી છે. અને તેની સાથે જે હેલ્પ ડેસ્ક છે, હેલ્પ ડેસ્ક ઉપર કોઈ પણ જે દર્દી છે તે દર્દી માટેનો જે જરૂરી સામાન છે તે સામાન પણ પહોંચાડી શકાય છે. આ ધન્વંતરી હોસ્પિટલ વિધિ અહીંયા એ પ્રકારના પણ દ્રશ્યો જોવા મળ્યા છે કે લાંબી લાંબી કતારો હતી, એડમિશન નહોતા મળતા, બેડની અછત હતી. પરંતુ અત્યારે આ હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો સ્થિતિ સામાન્ય થઈ ચૂકી છે. હેલ્પ ડેસ્ક ઉપર લોકો આવી રહ્યા છે, તેમની ઇન્કવાયરી પૂછી રહ્યા છે. દર્દી માટેની પણ જે જરૂરી ઇન્કવાયરી છે તે પણ અહીંથી મળી રહી છે. અને તેની સાથે જે કહી શકાય કે અહીંયા સારવાર છે, સારવાર પણ થઈ રહી છે. અને સૌથી વધારે એક જે ભયનો માહોલ હતો કે દર્દીને સારવાર નહીં મળે તો શું થશે, તો એ વસ્તુ ધીમે ધીમે હવે નોર્મલ થઈ ચૂકી છે. દર્દીઓને સારવાર મળી રહી છે, બેડ મળી રહ્યા છે. અને તેની સાથે જ ધન્વંતરી હોસ્પિટલની વાત કરવામાં આવે તો ડિસ્ચાર્જ રેશિયો પણ વધ્યો છે. બિલકુલ, એટલે કે સ્થિતિ સામાન્ય થઈ રહી છે અને અત્યારે આંકડાઓ પરથી સ્પષ્ટ પણ થઈ રહ્યું છે. ધન્વંતરી હોસ્પિટલમાં હવે જે બેડ્સ અવેલેબલ થયા છે તેની જાણકારી મારા સંવાદદાતાએ આપી.